તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત શહેરના ઉન વિસ્તારમાંથી બાંગ્લાદેશી એક શખ્સ ખોટું હિન્દુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલા ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને એલસી સાથે ઝડપાયો હતો. ઉન વિસ્તારમાં રહેમનગરમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાતખીરા બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કર્યાનો ખુલાસો થયો છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં ભારતના નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા. આ ડોક્યુમેન્ટના આધારે તે વિદેશ પણ જઈ આવ્યો છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી મુસ્લિમ શખ્સે પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાનું નામ ખોટું ધારણ કરી પોતાના ખોટા નામના આધાર પુરાવા બનાવ્યા છે. આ બાતમીના આધારે એસઓજીના અધિકારીએ મકાન નંબર 180 ગ્રાઉન્ડ ફ્લોર રહેમતનગર ચંડાલ ચોકડી પાસે ઉન સુરત ખાતે રેડ કરી હતી. પોલીસે આરોપી મિનાર હેમાયત સરદારને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી બાંગ્લાદેશી જન્મ દાખલો, બાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણ પ્રવેશ પત્ર, બાંગ્લાદેશનું સ્કૂલ LC, બાંગ્લાદેશનું નેશનલ ID કાર્ડ, આરોપીનું ખોટું નામ સુવાનો સુનિલ દાસના નામના મળી આવેલા ભારતીય ડોક્યુમેન્ટ, પશ્ચિમ બંગાળનું સ્કૂલ LC, આધાર કાર્ડ, પાન કાર્ડ, સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમિટનું અસલ કાર્ડ, ભારતીય અસલ પાસપોર્ટ અને મકાનનો ભાડા કરાર કબજે કરવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવા મળી છે કે તે બાંગ્લાદેશનો વતની હોય અને 2020માં દલાલ મારફતે બાંગ્લાદેશની સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં ગેરકાયદે રીતે બોનગાંવ ખાતેથી પ્રવેશી સુરત શહેરમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જવું હોય પશ્ચિમ બંગાળ ખાતે નદિયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરી તે નામનું સ્કૂલ LC બનાવી તે આધારે પોતાના ખોટા નામનું આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી લીધું હતું, જેના આધારે સુરત ખાતે ઓનલાઈન પાસપોર્ટ મેળવવા અરજી કરી ભારતીય પાસપોર્ટ મેળવી 2021થી 2023 સુધી કતાર દેશના દોહા શહેરમાં સેનેટિંગ કામની મજૂરી કામ કર્યું હતું. હાલ સુરત ખાતે આવી અહીં પણ બાંધકામનું મજૂરી કામ કરતો હોવાની હકીકત જણાવી હતી. મિનાર અહીં 2020માં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે, અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા, જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, સ્કૂલ LC છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુઓ સુનિલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું. અને તે અહીંયા આવીને 2020થી રહેતો હતો. 2021-23 દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા દ્રેહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું નાનું મોટું કામ કરતો. આરોપી વિરુદ્ધમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાબત દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકનાર હોય આ લોકો ક્યાં ચોક્કસ રૂટ ઉપરથી ભારત દેશમાં ઘૂસણખોરી કરે છે તે અંગે તેમજ કેવી રીતે તેઓને ઘૂસણખોરી કરાવવામાં આવે છે તે બાબતે તેમજ કયા કયા ચોક્કસ એજન્ટો આ ઘૂસણખોરીની પ્રવૃત્તિ કરવામાં સંકળાયેલા છે તથા કોની મદદથી ભારતીય ઓળખ પુરાવા બનાવે છે, આ ઘૂસણખોરી દરમિયાન દેશની સુરક્ષાને હાનિ પહોંચાડે તેવી વ્યક્તિઓ કે કોઈ ચીજ વસ્તુઓ ઘૂસાડવામાં આવે છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલુ છે.